રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 29 મે બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આવતીકાલે એનડીએનું મંત્રીમંડળ શપથ ગ્રહણ કરવાનું છે. આ પૂર્વે અમિત શાહે રાજ્યસભામાં સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. અમિત શાહને નવી સરકારમાં મોટો પદભાર મળે તેવી શક્યતા છે. તેમના રાજીનામાથી આ અટકળને સમર્થન મળી રહ્યું છે. બીજી તરફ સ્મૃતિ ઈરાનીએ રાજીનામું આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે તેઓ પણ રાજ્યસભાના સભ્ય છે. સ્મૃતિ ઈરાનીને હાલ કોઈ મંત્રીપદ મળશે નહીં તેવું લાગી રહ્યું છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં યોજાવાનો છે. આજે રાત્રે 9:30 વાગ્યે વર્લ્ડ કપનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે, જેમાં બ્રિટિશ ક્વીન એલિઝાબેથ સહિત રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં 4,000 પ્રેક્ષકો સામેલ થશે. પ્રેક્ષકોની પસંદગી બેલેટ ચૂંટણીથી કરવામાં આવી છે. આવતીકાલે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપનો પ્રથમ મેચ યોજાશે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. ₹1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા ₹1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને 10% અનામત આપ્યું છે. આ કાયદો ગત જાન્યુઆરી મહિનામાં અમલમાં આવ્યો છે, એટલે નવા શૈક્ષણિક સત્રમાં આ કાયદાનો લાભ સવર્ણોને મળશે. મેડિકલ, એન્જિનિયરિંગ વગેરે વિદ્યાશાખાઓમાં પ્રવેશમાં ઈબીસી અનામત લાગુ પડશે, જેને કારણે દરેક મેડિકલ કોલેજમાં 35 બેઠકોનો વધારો થશે. અન્ય અનામત વર્ગને નુકસાન ન થાય એ માટે આ બેઠકો વધારવામાં આવે છે. સુરતની કરુણાંતિકા પછી રાજ્યભરમાં કોચિંગ ક્લાસીસ બંધ છે. શૈક્ષણિક સંસ્થાઓનું ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે. જામનગરમાં પણ ફાયર સેફ્ટી મુદ્દે તપાસ અભિયાન ચાલે છે. ફાયર બ્રિગેડની ટીમે ગઈકાલે 30 કોચિંગ ક્લાસને નોટિસ પાઠવી છે. કુલ 4 દિવસમાં 300થી વધુ કોચિંગ ક્લાસીસની તપાસ થઈ છે. આજથી નગરની વિવિધ સ્કૂલોમાં પણ ચેકિંગ ચાલુ થયું છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.